મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તાડપત્રી સહાય યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. અહીં મિત્રો, તમને બે તાડપત્રી દીઠ 1775 રૂપિયા જેટલી સહાય છે એ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌ પ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને iKhedut.gujarat.gov.in નામની વેબસાઈટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમને યોજનાઓ નામનું એક કોલમ છે એ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક દેવાનું રહેશે. એટલે મિત્રો, બાજુમાં એ ઓપન થઈ જશે. અહીંયા ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, આવો ઓપ્શન તમને જોવા મળશે. તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે અહીંયા ફરી પાછું જે યોજનાઓનું લિસ્ટ છે એ તમને જોવા મળશે. આમાં મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમને અહીંયા તાડપત્રી એવું લખેલ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે યોજના વિશે તમને માહિતી છે એ વિગતવાર અહીંયા જોવા મળશે. મિત્રો, અહીં અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા તો 1875 બેમાંથી જે પણ ઓછું હશે એ ખાટા દીઠ વધુમાં વધુ 2 નંગ છે એ તમને મળવાપાત્ર રહેશે. અહીંયા તમે જોઈ શકશો તો અલગ અલગ, એટલે કે સામાન્ય ખેડૂત માટે 1250 રૂપિયા છે, ત્યાર પછી અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પણ 1875 રૂપિયા અહીંયા તમે જોઈ શકશો. મિત્રો, અહીં તમારે કઈ રીતે ખરીદી કરવાની છે, તો કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ જે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ને લાભાર્થી ખેડૂતોએ ખરીદી છે એ કરવાની હોય છે. રાજ્યનો વર્ષ 2024-25 નો જે સંભવિત લક્ષ્યાંક છે એ 2440 છે. ત્યાર પછી જે સામાન્ય ખેડૂત છે એ 32,000 છે, સોરી અહીંયા 24,400 છે. ત્યાર પછી જે સામાન્ય ખેડૂતો છે એમાં 32,000 છે. મિત્રો, આ યોજનાનો લાભ છે એ તમે દર 3 વર્ષે છે એ મેળવી શકો છો. અરજી કરવા માટે 21-9-2024 થી લઈ અને 30-9-2024 સુધી તમે અરજી કરી શકો. અરજી કરવા માટે અહીંયા અરજી કરો એવો ઓપ્શન તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, અહીંયા તમને જે અરજી કરવાની છે એના સંબંધિત માહિતી છે એ જોવા મળશે. એને તમારે એક વખત વાંચી લેવાની છે. અહીંયા રજીસ્ટર અરજદાર હોય તો હા અથવા ના સિલેક્ટ કરી અને આગળ વધવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા અરજી ફોર્મ ભરવા વિશેના તમને કેટલાક કોલમો છે એ જોવા મળશે. તો આપણે નવી અરજી જ કરવાની છે, તો અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો, આ ઓપ્શનને આપણે ક્લિક કરશું એટલે અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો, સૌ પ્રથમ અરજદારની વિગત અહીંયા આગળ તમારે આપવાની થાય છે, જેમાં તમારી બેઝિક જે ડિટેલ છે એ આપવાની હોય છે. નામ, જાતિ, અહીંયા મિત્રો તમે કોઈ પણ જોઈ શકો છો કે બધી જ જાતિઓ માટે આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. તો તમારી જે પણ જાતિ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી લિંગ, સ્ત્રી કે પુરુષ જે પણ હોય, અહીંયાથી તમારે જિલ્લો અને તાલુકો, ત્યાર પછી ગામનું નામ, આ તમામ વિગત છે એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તો એ મિત્રો તમે વાંચી અને જે ડિટેલ છે એ તમારે ભરી દેવાની છે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારે આધાર કાર્ડનો નંબર, તમારો મોબાઈલ નંબર, આ તમામ વિગત છે એ આપવાની રહેશે. મિત્રો, ત્યાર પછી બેંકની વિગત છે એ તમારે આપવાની છે, જેમાં બેંકનો IFSC કોડ, બ્રાન્ચ કઈ છે એ તમામ વિગત તમારે આપવાની છે. જમીનની વિગતમાં તમે અહીંથી જોશો તો જો તમે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો એ સિલેક્ટ કરવાનું છે, અથવા તો ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે રેશન કાર્ડની ડિટેલ આપવાની છે, રેશન કાર્ડનો નંબર નાખશો, ત્યાર પછી સર્ચ કરાવશો એટલે તમારા તમામ વ્યક્તિઓના નામ જેટલા પણ રેશન કાર્ડમાં એડ હશે એ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમે નીચે જોશો તો અહીંયા તમારે કેપ્ચા નાખવાનો છે. અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે એ સબમિટ થઈ જશે. એક વખત તમારે એને ચેક કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો તમારે અરજીમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય તો તમે અહીંથી કરી શકો છો. જો કંઈ ફેરફાર કરવાનો ન હોય તો તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે. મિત્રો, જેવું તમે અરજી સેવ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર છે આપવામાં આવે છે. એ એપ્લિકેશન નંબરથી જ તમે તમારી અરજીને કન્ફર્મ કરી શકો છો. લાસ્ટમાં તમને જે અરજી નંબર મળેલો હોય એ તમારે અહીંયા લખવાનો હોય છે. જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર, બેમાંથી કોઈ પણ નાખી આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ એઝ ઇટ ઇઝ લખી અને સર્ચ કરાવવાનું રહેશે.
ત્યાર પછી તમારું અરજી ફોર્મ ફરી પાછું ઓપન થઈ જશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો એટલે તમારું અરજીનો કન્ફર્મેશન જે બટન છે એ તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. ત્યાર પછી તમારે એ જ રીતે આ ડિટેલ ભરી અને એની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે હોય છે. તમારી અરજી છે એ સબમિટ થઈ જાય ત્યાર પછી તમારે જો સ્ટેટસ ચેક કરવું હોય તો ફરી મિત્રો તમારે હોમ પેજ પર આવી જવાનું છે. અહીંયા તમે જોશો તો અરજીનું સ્ટેટસ તપાસવા અથવા તો રીપ્રિન્ટ લેવા માટે અહીંયા ક્લિક કરો એવું તમને જોવા મળશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો કે તમારું જે અરજીનું સ્ટેટસ છે એ તપાસવા માટેના ઓપ્શન તમને જોવા મળશે. તો એમાં મિત્રો આપણે અન્ય યોજનાઓને સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા આપણે બીજા જે ઓપ્શન છે એ તમને જોવા મળશે, જેમાં તમારી અરજીનું સ્ટેટસ તમે કઈ રીતે જોવા માંગો છો. તો કે અરજી ક્રમાંક ઉપરથી કે પછી રસીદ ક્રમાંક ઉપરથી. તો આપણે અરજી ક્રમાંક મળેલો હોય છે તો એના ઉપરથી આપણે જોઈ શકશું. જેવું તમે સિલેક્ટ કરશો અહીંયા તમારો અરજીનો ક્રમાંક છે એ લખવાનો હોય છે. ત્યાર પછી કેપ્ચા કોડ, અહીંયા તમારા મોબાઈલના છેલ્લા ચાર આંકડા અથવા તો આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા, બેમાંથી કોઈ પણ એકના છેલ્લા ચાર આંકડા તમારે નાખી અરજીનું સ્ટેટસ જોવું હોય તો આ ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. અને જો તમારે અરજીની પ્રિન્ટ મેળવવી હોય તો તમે આ ઓપ્શનને સિલેક્ટ કરી અરજી પ્રિન્ટ મેળવી શકશો. તો મિત્રો આશા રાખું છું કે અહીં ઓનલાઈન ફોર્મ ભરવાથી લઈ અને સ્ટેટસ ચેક કરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.